स्टेशन वन क्यू बराबर वन माइक्रोकुलम विद्युत भार ने ई बराबर टेन एस टू थ्री आई के वोल्ट पर मीटर ना विद्युत क्षेत्र में बिंदु पी वन टू मीटर थी क्यू थ्री फोर मीटर सुधी लई जवा माटे एक्सटर्नल एजेंट द्वारा थतु कार्य आपणे जो शोधवानुं छे। तो आपणे अहींया लईए के विद्युत क्षेत्र एक्स अक्षनी दिशामां छे, आ विद्युत क्षेत्र आ छे इलेक्ट्रिक फील्ड। क्या लई जवाना छे? बिंदु वन टू थी आ वाय अक्ष अने आ एक्स अक्ष, क्यू बिंदु अहीं लई जवो छे। तो करवू पड़तुं कार्य आपणे जोईए, थ्री छे अने आ फोर छे। तो તમે અહીંયા જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે। હવે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય બે સૂત્ર યાદ રાખવાના, વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય ડબલ્યુ ઇલેક્ટ્રિક ક્યુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએલ। विद्युत क्षेत्र द्वारा तो कार्य W इलेक्ट्रिकल क्यू इंडिकेशन ई डॉट डी एल, अने एक्सटर्नल एजेंट द्वारा तो कार्य एक्सटर्नल एजेंट એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W एक्स्ट्रा इक्वल टू माइनस डबल्यू इलेक्ट्रिकल, याद रखना इक्वल टू माइनस क्यू इंडिकेशन ई डॉट सो आवशे डी एल आवशे। लेके डबल्यू एक्सटर्नल इक्वल टू माइनस क्यू इंडिकेशन ई क्यू એટલે કેટલું છે 1 માઇક્રો કુલમ એટલે 10 એસ ટુ માઇનસ 6 वन टू थी ले पी थी क्यू ई टेन एच टू थ्री आई के डॉट डी एल इक्वल टू डी एक्स आई के प्लस डी वाई के टेन एच टू माइनस सिक्स गुणिया टेन एच टू थ्री कॉमन आई डॉट आई वन बाकी बधुं जीरो एटले एक्स याम ज आवशे टी थी क्यू डी एक्स आवशे। तो यहाँ जो लिमिट मुकवानी रहे मात्र एक सेमनी मुकवानी रहे वन टू थ्री, तो टेन एस टू माइनस थ्री इंडिकेशन वन टू थ्री डी एक्स थे। तो दी माइनस दस नी माइनस त्रन अहीं एक्स वन थी थ्री थे, तो माइनस टेन एस टू माइनस थ्री थ्री माइनस वन ले आवशे टू, तो माइनस टू इंटू टेन एस टू माइनस थ्री जूल। आटलू आपणे एक्सटर्नल एजेंट द्वारा वर्क करवू पड़े, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા હોય તો કેટલું આવે પ્લસ ટુ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ થ્રી, આ આપણે યાદ રાખવાનું છે। ઓકે, વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે ક્યુ ઇન્ડિગેશન ઈ ડોટ ડી એલ, અને એક્સટર્નલ એજન્ટ દ્વારા થતું કાર્ય એટલે માઇનસ ક્યુ ઇન્ડિગેશન ઈ ડોટ ડી એલ થશે। ઇલ્યુસ્ટ્રેશન ટુ, ક્યુ બરાબર દસ માઇક્રોકુલમ વિદ્યુત ભારને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ओ पी पी क्यू અને ओ क्यू ओ માર્ગે ફરીથી ओ બિંદુ પર લાવવામાં આવે છે, અને એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એક્સ પ્લસ ટુ વાય આઈ કેપ પ્લસ ટુ એક્સ જે કેપ છે। વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે। ઓકે, તો એક્શન એજન્ટ દ્વારા ફર્સ્ટ દરેક માર્ગ માટે અને બીજું એક રાઉન્ડ ટ્રીપ માટે કરવું પડતું કાર્ય જોઈએ છે। દરેક માર્ગ માટે એટલે ઓ થી પી, પી થી ક્યુ અને ક્યુ થી આર, અને રાઉન્ડ ટ્રીપ માટે કરવું પડતું કાર્ય કેવું આવશે શૂન્ય, તો આપણને ખ્યાલ છે। તો દરેક માર્ગ માટે લઈએ, પણ ડબલ્યુ એક્સટર્નલ આપણને ખ્યાલ છે, ડબલ્યુ એક્સટર્નલ ઇક્વલ માઇનસ ક્યુ ઇન્ડિગેશન ઈ ડોટ
dl. એ વિદ્યુત ક્ષેત્ર ટુ ડાયમેન્શનલ છે એટલે બે ઘટકો પડે. માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન ઈ ડો એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઈ વાય ઇન્ટુ ડીવાય થશે. ટુ ડાયમેન્શન આપણે લઈ લીધું. ફર્સ્ટ લઈએ છીએ હવે ઓપી ઓથી પી પાથ, ઓથી પી માર્ગ. ઓ થી પી માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય અહીંયા લઈએ. ઓ થી પી એટલે માત્ર એક્સ અક્ષ ઉપર જ છે એટલે માત્ર એક્સ યામ જ લેવાશે. તો ડબલ્યુ ઓ પી માટે લઈએ. માઇનસ ક્યુ ઇન્ડિગેશન ઈ એક્સ ડી એક્સ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વાયમ શૂન્ય એટલે આ લેતા નથી. ઓકે, અહીંયા લખી શકીએ ક્યુ 10 માઇક્રો કુલમ 10 ની માઇનસ 5 કુલમ ઇન્ડિગેશન એક્સિયમ એટલે 0 થી 2 એક્સ એક્સ ઘટક એટલે એક્સ પ્લસ 2y ઇન્ટુ dx. ઓકે, એક્સ પ્લસ 2y એટલે y એમ કહેવાય છે શૂન્ય એટલે આ નામ પણ લખી શકો 0 થી 2 0. ચાલો 10 ની માઇનસ 5 આનું સંકલન x સ્ક્વેર બાય 2 આનું સંકલન 2 y એમ નેમ x 0 થી 2 0. તો માઇનસ 10 ની માઇનસ 5 x ની જગ્યાએ 2 આવે y ની જગ્યાએ 0 એટલે આ તો 0 થશે. 2 નો વર્ગ છેદમાં 2 વત્તા 0 માઇનસ 0 માઇનસ 0 આપણને મળે. 2 નો વર્ગ એટલે કેટલું થશે તમારે 4 થશે. તો આ જતું રહેશે તો માઇનસ 2 ઇન્ટુ 10^-5 જૂલ આવશે. માઇનસ 2 ઇન્ટુ 10^-5 જૂલ આપણે લખી શકીએ છીએ. તો તમે અહીંયા લખી શકો છો. તો આન્સર તમને એક્સટર્નલ એજન્ટ દ્વારા થતું કાર્ય. અને બીજું એ કે અહીંયા ઓ થી પી એક્સટર્નલ એજન્ટ દ્વારા થતું કાર્ય તમને મળશે. અહીંયા માઇનસ આ આપણને મળે છે. ચાર્જ તમને અહીંયા આપેલો છે પ્લસ આપ્યો છે પણ આ બુકની અંદર તમને માઇનસ લઈને ગણતરી કરેલું છે. ઓકે, બાકી હકીકતની અંદર આ હવે ચાર્જ તમારે કયો લીધેલો છે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર સોરી મોડ્યુલની અંદર માઇનસ પ્લસ. જો ઇફ જો ક્યુ બરાબર માઇનસ 10 માઇક્રો કુલમ હોય તો ડબલ્યુ ઓપી ઇક્વલ ટુ કેટલો આવશે 2 × 10^-5 જૂલ આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો બુકમાં રકમની અંદર માઇનસ કરો તો જવાબ આ આવશે પણ એ લોકોએ માઇનસ લઈને કેલ્ક્યુલેશન કરેલું છે. ક્યુ બરાબર 10 માઇક્રો કુલમ વિદ્યુત ભારમાં આ જે ફર્સ્ટ પોઈન્ટ લીધેલો એની અંદર હવે પી ક્યુ માર્ગ લે. ઓપી માર્ગ માટે વર્ક જોઈ લીધું. કયો માર્ગ હવે પી ક્યુ માર્ગ સેકન્ડ પી થી ક્યુ માર્ગ માટે વર્ગ. તો પી થી ક્યુ માટે આ વર્ગ જોઈએ માત્ર વાયામ છે. તો ડબલ્યુ પી ક્યુ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન માત્ર વાયામ જ આવશે ઈ વાય ડી વાય. માઇનસ ક્યુ એટલે માઇનસ 10 ની માઇનસ 5 ઈ વાય એટલે વાયામ 2x ઇન્ટુ ડી વાય. લિમિટ આવશે વાય ની 0 થી કેટલી આવશે 2. અહીંયા x બરાબર કેટલું છે 2 છે. તો કિંમત મૂકે 10 ની માઇનસ 5 2 x બરાબર 2 0 થી 2 dy આપણને મળે. 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ 4 ઇન્ટુ 10^-5 અહીં ઇન્ટિગ્રેશન કરો એટલે y 0 થી કેટલું આવશે 2 માઇનસ 4 ઇન્ટુ 10^-5 y બરાબર 2 માઇનસ 0 2 ઇન્ટુ 4 એટલે 8 માઇનસ 8 ઇન્ટુ 10^-5 જૂલ આપણને મળે. અને જો q ઇક્વલ ટુ માઇનસ 10 માઇક્રો કુલમ હોય તો w પી ક્યુ ઇક્વલ ટુ હવે પ્લસ 8 ઇન્ટુ 10^-5 જુ આ આપણને મળે. p થી q માર્ગ લીધો, હવે q થી o માર્ગ લઈએ. થર્ડ q થી o માર્ગ, થર્ડ q થી o માર્ગ, q થી o માર્ગ ની અંદર તમે લો તો શું લઈ શકો છો તે
W Q O equal to minus Q અહીંયા ઇન્ટિગ્રેશન EX DX X m છે 2 y m છે 0 પ્લસ ઇન્ટિગ્રેશન 2 થી 0 EY DY y m એ 2 છે અને ફાઇનલ 0 Q એટલે માઇનસ 10 થી માઇનસ 5 EX 2 થી 0 X m X plus 2y into dx plus ym 2x છે તો 2 થી 0 2x into dy આવશે. હવે આકૃતિમાં જોઈ શકો અહીં જે q બિંદુ આગળ at q તમે જોઈ શકો છો x બરાબર y છે તો x m છે ત્યાં આપણે અહીંયા y મૂકીએ. ઓકે, x સાપેક્ષી વિકલન હોય ને y ની જગ્યાએ x મૂકીએ અને y સાપેક્ષી વિકલન હોય તે x ની જગ્યાએ y મૂકીએ. તે W Q O equal to minus 10 ની minus 5 2 થી 0 X plus 2X DX plus 2 થી 0 2Y DY minus 10 ની minus 5 2 થી 0 અહીં આવશે 3X DX 2 થી 0 2Y DY સંકલન કરો 10 ની માઇનસ 5 3x સ્ક્વેર બાય 2 બે ની લિમિટ સેમ છે એટલે સાથે રાખશું 2 y સ્ક્વેર બાય 2 2 થી 0 ઇક્વલ ટુ માઇનસ 10 ની માઇનસ 5 ઇનિશિયલી બે 0 0 માઇનસ અહીંયા 2 2 કેન્સલ હતા અહીંયા 3 ઇન્ટુ 2 આનો સ્ક્વેર બાય 2 માઇનસ 2 2 ગયા એટલે 2 નો વર્ગ. તેથી W Q O ઇક્વલ ટુ 2 2 ગયા 2 વધે 3 2 6 અને અહીંયા 4 એટલે 10 તો માઇનસ 10 ની માઇનસ 5 ગુણ્યા માઇનસ 10. ઓકે, 2 2 ગયા 3 2 6 અને અહીંયા 4 માઇનસ 10 તો એ માઇનસ માઇનસ પ્લસ 10 ની માઇનસ 4 જૂલ આપણને મળે. તો Q જો નેગેટિવ હોય, Q નેગેટિવ લઈએ તો જો Q ઇક્વલ ટુ માઇનસ 10 માઇક્રો કુલમ હોય તો W O Q O ઇક્વલ ટુ માઇનસ 10 ની માઇનસ 4 જૂલ આપણને મળે. ઓકે, ચાલો તો આ રીતના આપણે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા x અને y એમ સમાન છે o o આગળ q આગળ એટલે y ની જગ્યાએ x લઈએ, અહીંયા x ની જગ્યાએ શું લઈએ y, કારણ કે dx હોય તો x સાપેક્ષે વિકલન થાય એટલે બેનો સંબંધ અહીંયા આપણે લખી દઈએ છીએ. ઓકે, ત્યાર પછી એક રાઉન્ડ ટ્રીપ માટે કરવું પડતું કાર્ય, એ આપણે કેલ્ક્યુલેશન નથી કરતા, એક બંધ માર્ગે કરવું પડતું કાર્ય. કેવું આવશે તમારે 0 ત્યાંથી નીકળીને ફરી પાછું ત્યાં જ આવો છો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાઉન્ડ માર્ગે કરવું પડતું કાર્ય કેવું તમને મળશે, શૂન્ય મળે છે. Illustration 3. Electrons are continually being knocked out of air molecule in the atmosphere by a cosmic ray particle coming in from space. એટલે અવકાશમાંથી આવતા જે કોસ્મિક કિરણો છે એના દ્વારા અહીંયા હવાના મોલેક્યુલમાંથી ઇલેક્ટ્રોન છે શું છૂટા પડે છે અને આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ બળ અનુભવશે. Once release each electron experience a force F due to the electric field E that is produced in the atmosphere by a charged particle already on the earth. તો અહીંયા એટમોસ્ફિયર ની અંદર જે ચાર્જ પાર્ટિકલ છે એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, એને કારણે દરેક ઇલેક્ટ્રોન છે F જેટલું બળ અનુભવે છે. Near earth surface the electric field પૃથ્વીની સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 150 ન્યૂટન પર કુલમ એન્ડ ઇઝ ડાયરેક્ટેડ ડાઉનવર્ડ ડિરેક્શન. એ કઈ ડિરેક્શનમાં છે વિદ્યુત ક્ષેત્ર? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. આ ડિરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર છે, ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર. બીજું
what is the change in electric potential energy of released electron when the electric force cause it to move vertically upward through a distance d? तो ऊपर की डिरेक्शन में थी क्या लाम d बराबर तुमने यहाँ पे लोचे क्या लो 520 मीटर तेरे नी स्थिति ऊर्जा में सूप है फार्थस है ओके अने बिजू की तेरे लोचे through what potential change does the electron move electron गति करे छे तो स्थितिमान में शू फेरफार थाय तो आपने खबर छे के स्थिति ऊर्जा डबल कार्य बराबर माइनस डेल्टा यू पण वर्क बराबर शू लखी देयरफॉर डेल्टा यू बराबर शू लखा माइनस डब्ल्यू लखाय ओके माइनस डब्ल्यू लखी सको छो हवे बीजो अहीं लईए के डब्ल्यू बराबर शू छे बल गुणिया स्थानांतर एफ डॉट डी लखो तो बल क्या लगे नीचे स्थानांतर क्या करवानो छे ऊपर करवानो छे ओके तो तमे जोई सको छो के तमने अहीं ई डायरेक्ट नीचे नी डायरेक्शन मा छे अने स्थानांतर क्या ऊपर करवानो छे तो अहीं लखी सको एफ डी कॉस 180 बट एफ इक्वल टू शू छे क्यू इनटू ई मैं किमा मूको तो W बराबर QE D cos 180 એટલે માઇનસ 1 Q એટલે ઇલેક્ટ્રોન માઇનસ E D ઇન્ટુ માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એટલે E એટલે 1.6 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 19 કેપિટલ E એટલે 150 એન્ડ સ્મોલ D એટલે 520 આ W મળે તેથી ડેલ્ટા U ઇક્વલ ટુ ગુણાકાર કરો એટલે ડેલ્ટા U ઇક્વલ ટુ માઇનસ डबल इक्वल टू माइनस 1.2 इनटू 10 इस टू माइनस 14 जूल मास रकम आयु की तो व्हाट इज द चेंज डेल्टा यू इन द पोटेंशियल एनर्जी ऑफ रिलीज इलेक्ट्रो व्हेन द इलेक्ट्रिक फोर्स कॉज इट मूव वर्टिकली अपवर्ड थ्रू अ डिस्टेंस डी એટલે ઉપરની ડિરેક્શનમાં ગેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા કેટલું સ્થાનાંતર કરે 520 મીટર જેટલું સ્થાનાંતર કરે તો કરવું પડતું તમારે શું કીધેલું છે વર્ક તમને સોરી સ્થિતિ ઊર્જામાં ફેરફાર કીધો ચાલો આપણી પાસે સ્થિતિ ઊર્જાનો ફેરફાર આવ્યો તો બીજો આપણે લઈએ કે થ્રુ વોટ પોટેન્શિયલ ચેન્જ ડઝ ધ ઇલેક્ટ્રોન મૂવ ઇલેક્ટ્રોન ગતિ કરે તો પોટેન્શિયલમાં શું ચેન્જ થાય તો આપણે ખબર છે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી તો ડેલ્ટા વી ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય શું લખાય ક્યુ ડેલ્ટા યુ માઇનસ 1.2 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 14 એન્ડ ક્યુ ઇક્વલ ટુ માઇનસ ઇ 1.6 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 19 તો માઇનસ માઇનસ કેન્સલ થશે તો તમારે આવશે 4.5 ઇન્ટુ 10^2 તમે લખી શકો છો 4 વોલ્ટ ઓકે દેખો 45 કિલો વોલ્ટ આવશે આટલો આપણને મળે તો મીન્સ કે ધન આવ્યો એટલે સ્થિતિમાન વધે વિદ્યુત સ્થિતિમાન તો વિદ્યુત સ્થિતિમાન શું થશે અહીંયા વધશે ઓકે તો આ આપણે યાદ રાખવાનું છે આમ તો ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે અહીંયા ક્ષેત્રની કઈ દિશામાં જવું વિરુદ્ધ દિશામાં જવું છે એટલે સ્થિતિમાન શું થશે ઘટે આ ધનથી ક્યાં આવશે રૂ ઇલેક્ટ્રોન ક્યાં જશે અહીંયાથી વિરુદ્ધ દિશામાં કેટલું 520 મીટર તો અહીંયા સ્થિતિ ઊર્જામાં આટલો ફેરફાર થાય અને સ્થિતિમાન શું થશે વધશે તો આ યાદ રાખવાનું રહેશે ઇલ્યુસ્ટ્રેશન 3 બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન ઓકે તો અહીંયા પોઈન્ટ ચાર્જ લઈશ આપણે યામાક્સ પદ્ધતિ લઉં અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકું આને કારણે આર સ્થાન સુધી ધરાવતા બિંદુ આગળ આર સ્થાન સુધી ધરાવતા બિંદુ પી છે ત્યાં મારે સ્થિતિમાન જોઈએ છે તો મારે અનંત અંદરથી એકમ ધન વિદ્યુતભારને લાવવો તો કરવું પડતું કાર્ય આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન V ઇક્વલ ટુ માઇનસ ઇની કેસ ઇન્ફિનિટી ટુ P E ડોટ શું લખી શકે DR બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર માઇનસ ઇન્ફિનિટી P કેટલા અંદર R એ K Q અપોન R છે આ ડિરેક્શનમાં નો એકમ સદિશ એટલે R કેપ ડોટ DR એટલે સદિશ એટલે એનું મૂલ્ય ગુણી એની દિશામાં નો એકમ સદિશ R કેપ ડોટ R કેપ એટલે કેટલું આવશે 1 તેથી V ઇક્વલ ટુ અહીંયા લખી શકો માઇનસ કે ક્યુ ઇન્ફિનિટી ટુ R 1 અપોન R સ્ક્વેર ઇન ટુ DR તેથી V ઇક્વલ ટુ અહીંયા લખી શકો માઇનસ કે ક્યુ અહીંયા માઇનસ 1 અપોન R આવે 1 અપોન R સ્ક્વેર નું
અહીંયા આવશે ઇન્ફિનિટી ટુ શું આવશે આર માઇનસ કે ક્યુબ માઇનસ વન અપોન આર માઇનસ માઇનસ પ્લસ વન અપોન ઇન્ફિનિટી કોઈ પણ ના છેદમાં ઇન્ફિનિટી ઝીરો માઇનસ માઇનસ પ્લસ એટલે કે ક્યુબ બાય શું લખી શકે આર આ આપણે લખી શકીએ બિંદુવત વિદ્યુતભારને કારણે સ્થિતિમાન વન અપોન ફોર પાય એપ્સિલન ઝીરો ક્યુ અપોન આર લખાય જો ક્યુ ગ્રેટર ધેન ઝીરો તો વી ગ્રેટર ધેન ઝીરો ક્યુ લેસ ધેન ઝીરો તો વી લેસ ધેન ઝીરો આવશે ઓકે તો અહીંયા સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ ડ્રો કરો ધન વિદ્યુતભાર છે પ્લસ ક્યુ તો આ સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ તો તમને ખબર અંતર ધન હોય તો સ્થિતિમાન કેવો આવશે ધન આ ગ્રાફ આ રીતના આપણને મળશે અને આ રીતના ગ્રાફ આપણને મળે ઓકે તો સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ આ રીતના આપણને મળે બીજું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે અમારી પાસે ધન વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર કેલો છે કેપિટલ ક્યુ છે અહીંયા હું પોઈન્ટ ચાર્જ મૂકું છું ક્યુ ઝીરો તો ક્યુ ઝીરો પોઈન્ટ ચાર્જ પર આના દ્વારા બળ ક્યાં લાગે આ તરફ તો તમને ખબર છે અમે હંમેશા વધારે સ્થિતિમાનથી ક્યાં ગતિ કરે ઓછા સ્થિતિમાન તરફ તો અહીંયા સ્થિતિમાન કેવું આવે આ હું એ પોઈન્ટ લઉં તો અહીંયાથી ક્યાં ગતિ કરશે ઓછા સ્થિતિમાન તરફ તો આ એ પોઈન્ટ લઈએ અને અહીંયા પોઈન્ટ કયું લેશું બી પોઈન્ટ લઈએ તો ગતિ ક્યાં કરશે વધારેથી ઓછા તરફે ગતિ કરવાનો પ્રયત્ન કરશે તો ઓલવેઝ હંમેશા કોઈ પણ હોય એ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ ગતિ કરવા પ્રયત્ન કરે ઉદાહરણ તમને લઈએ કે પાણીનો પ્રવાહ પણ હાઈટ ઉપરથી ક્યાં આવે છે નીચાણવાળા વિસ્તાર પર આવે છે એટલે કે હાઈ સ્થિતિમાનથી ક્યાં આવે છે લો સ્થિતિમાન તરફ આવશે ઓકે તો આ બિંદુવત વિદ્યુતભારને કારણે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર આપણે મેળવું આ ધનને કારણે અહીંયા હું પોઈન્ટ ચાર્જ લઉં છું પરીક્ષણ વિદ્યુતભાર તો આના દ્વારા આના પર બળ ક્યાં લાગે આ તરફ લાગે તેનો મતલબ કે અહીંયા જેમ નજીક આવો તેમ સ્થિતિમાન વધારે જેમ દૂર જશો તેમ તેમ સ્થિતિમાન ઘટતું જશે તો અહીંયા ગતિ ક્યાં કરે એ થી બી તરફ ગતિ કરે બળને કારણે ઓકે તો આપણે યાદ રાખવાનું છે તો આ બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર તમે જોઈ શકો બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન આર સ્ક્વેર છે સ્થિતિમાન વી બરાબર કે ક્યુ બાય આર આના પરથી તમે જોઈ શકો છો ઈ ઇક્વલ ટુ શું લખાય વી બાય આર બેનું કમ્પેરિઝન તો v ઇક્વલ ટુ શું લખી શકો e ઇન્ટુ r આપણે લખી શકાય ઓકે તો આપણે યાદ રાખવાનું છે અને એનો એકમ પણ આપણે લઈ લીધેલો હતો તો વોલ્ટ એનો એકમ છે વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં